આગળ વાત કરીએ બનાસકાંઠાની તો બનાસકાંઠાના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ સર્જાયું છે, જેના કારણે ક્યાંક ને ક્યાંક ઠંડીમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. બનાસકાંઠામાં ફરીવાર કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. બનાસકાંઠામાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ સર્જાયું છે અને વાતાવરણ બદલાતા ધરતીપુત્રોની ચિંતામાં વધારો થઈ રહ્યો છે. ખેડૂતોનો કહી શકાય કે ચિંતામાં વધારો છે અને સરહદી વિસ્તાર ધાનેરા લાખણી અને વાવમાં વાદળો ઘેરાયા જોવા મળી રહ્યા છે. વહેલી સવારથી જ બનાસકાંઠામાં કમોસમી વરસાદની જે આગાહી છે, જેના પગલે વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી જ વાતાવરણમાં પલટાની સાથે સાથે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને વાતાવરણ બદલાતા ક્યાંક ને ક્યાંક જગતના તાત જે છે, ખેડૂતો જે છે, તે ક્યાંક ને ક્યાંક ચિંતામાં જોવા મળી રહ્યા છે. ખાસ કરીને આગામી બે દિવસ એટલે કે 21 અને 22 જાન્યુઆરીએ જે કમોસમી વરસાદની આગાહી છે, જેને લઈને ખેડૂતો ચિંતિત બન્યા છે. બનાસકાંઠામાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. વાતાવરણ બદલાતા ધરતીપુત્રની ચિંતામાં પણ વધારો નોંધાઈ રહ્યો છે. આ બાબતે વધુ માહિતી માટે અમારી સાથે સંવાદદાતા યશપાલ જોડાઈ ગયા છે બનાસકાંઠાથી. જી યશપાલ, બનાસકાંઠામાં ફરીથી એકવાર કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. વહેલી સવારથી જ વાતાવરણમાં પણ પલટો જોવા મળી રહ્યો છે. શું છે વિગતે માહિતી? જી રૂચા, ચોક્કસ તે જણાવી આપું. બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણથી ધરતીપુત્રોમાં ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે. સરદી વિસ્તાર ધાનેરા લાકણી વાવ થરાજોઈ ગામ સહિતના વિસ્તારોમાં વાદળ ઘેરાયા છે. કમોસમી વરસાદથી આગાહીના પગલે રાયડો, જીરું, બટાકા જેવા રવિ પાકોમાં નુકસાન થવાની ભીતિ છે. સતત માવઠાના મારથી ખેડૂતો પરેશાની ભોગવી રહ્યા છે. જી જી યશપાલજી, જે પ્રમાણે ફરીથી આગો પણ હમણાં જાન્યુઆરી મહિનામાં માવઠું આવી રહ્યું છે, રવિ પાકને લઈને ખેડૂતો પણ ચિંતિત બની રહ્યા છે. હજી પણ આગામી બે દિવસ 21 અને 22 વરસાદની શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે, ત્યારે ખેડૂતોમાં કેવો માહોલ છે? ચોક્કસ તે કહી શકાય કે 21 અને 22 તારીખે ફરી માવઠાની આગાહી કરવામાં આવી છે. એટલે કે કંઈક ને કંઈક પહેલાં પણ માવઠું થઈ ચૂક્યું છે અને ત્યારે ખેડૂતોને કહી શકાય કે જે રવિ પાકોમાં નુકસાન થયું હતું અને ફરી જ્યારે પાક હવે ટૂંક સમયમાં જ્યારે રવિ પાક જે કાપણી સમય આવી રહ્યો છે અને ત્યારે ફરી જો આ રીતે માવઠું થશે તો ખેડૂતોને મોટું નુકસાન ભોગવવાનો વારો આવશે. જી જી યશપાલજી, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. જેવી રીતે મહત્વના સમાચાર મળી રહ્યા છે, જે અંતર્ગત વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે અને વાતાવરણ બદલાતા ધરતીપુત્રોની ચિંતામાં પણ વધારો થઈ રહ્યો છે.